તમે રોજ પરમાત્માની પૂજા કરશો આજે બહેનો કેટલા લોગસનો કાઉશક કરશે બાર કેટલા ખમાસના દેવાના બાર કેટલા સાથિયા કરવાના બાર અને કેટલી પ્રદક્ષિણા દેવાની બાર બધું જ બાર કરશો વીસ માળા ગણશો ઓમરી નમો અરિયમ તાણમ પણ એક ચીજ આપણે ચૂકી જઈએ એક ચીજ મૂળ વિધિ થી આરાધના કરનારા પણ એક ચીજ ચૂકી જાય છે કઈ તમને ખબર છે હું આ શ્લોક બોલ્યો ને એમાં રત્નશેખર સુરી મહારાજ લખે છે ખાલી પ્રેક્ટિકલ કરો થોડું પણ કરતા બાર લોગસ બાર ના બધું પ્રેક્ટિકલ છે આખા દિવસમાં સમય કાઢીને દસ મિનિટ માટે અર્યંતનું ધ્યાન કરવું ને એ પણ એ પણ વિધિનો એક ભાગ છે કરે છે ઓળી કરનારાને પૂછું છું દસ મિનિટ માટે તમે અરિયંત ધ્યાન કર્યું આજે કરવાના સૂતા પેલા પણ દસ મિનિટ માટે અરિયંત ધ્યાન કરો ભગવાન તમે કેવા અને એની સાથે આપણી કમ્પેર કરો ભગવાન તમે આવા અને હું કેવો આજે તમને હું ક્લુ આપું છું કે અરિયંત ધ્યાન કરવું હોય તો સામ સામે આવી જાઓ ભગવાન તમે આવા હું કેવો તમે આવા હું કેવો આ વિચાર કરતા જાઓ તમારા દોષ નીકળતા જશે અને પરમાત્મા નો ગુણ તમારામાં આવતો જશે ભગવાન પરોપકારી તમને ખબર પરોપકાર ની સામે કયો દોષ આવે કયો દોષ આવે સ્વાર્થન થતા છોટી મછલી પાણી કે અંદર જ રહીથી તેર રહી થી દેખા કે રોડ કે ઉપર આદમી લોક ચલ રહે હે છોટી મછલી ને માસે પૂછા મામા મા हम सब पानी में और ये लोग जमीन पे ऐसा क्यों तारे माए सरस जवाब आप हम सब पानी में है इसलिए फिश और ये सब जो जमीन पे है ना वो सब सेल्फिश फिश पानी में और सेल्फिश जमीन में परमात्मा जो परोपकारी बनवू हो तो, परमात्मा ध्यान करो ભગવાને આગલા ત્રીજા ભાવ અંદર એવી ભાવના ભાવી હતી જો જીવ કરું ભગવાને આગલા ત્રીજા ભાવ જ પરોપકાર શરૂ કરી દીધો ભાવવાનો એક વાત તમને કહું આપણી પાસે ભગવાન જેવી સાધના નથી પણ આપણી પાસે ભગવાન જેવી ભાવના તો આવી શકે કે ના આવી શકે આપો જવાબ આપો ભગવાન મહાવીરે જેવી સાધના કરી એવી સાધના કે તમે આભોમાં કરી શકવાના ખરા નહીં આપણી પાસે છ મહિનાના ઉપવાસ નથી પાંચ મહિના ને પચીસ દિવસના ઉપવાસ નથી ભગવાન જેવા ઉપસર્ગો સહન કર્યા આવી કોઈ સાધના આપણી પાસે નથી પણ આપણી પાસે ભાવના ખરી કે નહીં આપણે ભાવના ભાવી શકીએ છે જે પરમાત્માએ ભાવના ભાવી આ જગતના જીવોને ઉતારી લઉં આવી ભાવના આપણે ભાવી શકીએ કે ના ભાવી શકીએ ભાવી શકીએ તમને પૂછું બોલવું એક જુદી વાત છે કે હું ભાવના ભાવું બાકી સાચું બોલો તમારો સગો ભાઈ તમારા કરતા આગળ નીકળી જાય તો તમે રાજી ખરા બે ભાઈ તમે જુદા થઈ ગયા છો બેયના ધંધા જુદા થઈ ગયા છો પણ તમારો સગો ભાઈ તમારા કરતા આગળ નીકળી જાય તમે રાજી ખરા જો ના તો મારે તમને પૂછવું છે સબી જીવ કરું શાસન રસીની ભાવના તમે ભાવી ક્યાંથી સગવાના કમસે કમ કમસે કમ એટલું નક્કી કરો અર્ય પદની આરાધના રૂપે તમારો પરિવાર તમારા જેવો થઈ શકે એવા પ્રયત્ન તમારે કરવાના તમારાથી આગળ નીકળી જાય તો વેલેન્ટ ગુડ એ ના થઈ શકે તો કમસે કમ તમારા પરિવાર તમારા જેવો થાય તો તમે રાજી ચાલે તમને ખબર છે ચંદ્રાવતી નગરી છે આબુની તળેટીમાં ચંદ્રાવતી નગરી અને ચંદ્રાવતી નગરીના એક શ્રાવકે અભિગ્રહ લીધો હતો કે આ નગરીમાં જે કોઈ પણ નવો શેઠીઓ આવે હું કરોડપતિ છું એને પણ મારે કરોડપતિ બનાવી દેવાનો એક સોનાની ઈંટ આપે અને એક સોનાનું છાપરું આપતા હતા એક ઈંટ અને એક સોનાનું નળિયું આ બે ભેગા થઈને કરોડ રૂપિયા ઓટોમેટિક થઈ જાય જે આવે ત્રણસો ને સાહીઠ જણાને એને કરોડપતિ બનાવ્યા હતા આપણા આપણા જેવી જેવી ગાડી ઓફિસ જેવો બંગલો કોકનો થાય ને આપણે સળગી જઈએ હવે આમાં મારો સગો ભાઈ જો આગળ નીકળી જાય એ પણ સહન ન થતું હોય તો મારો દુશ્મન મારા કરતા આગળ જાય એ તમે જોઈ શકવાના જીરવી શકવાના ખરા આ સ્વાર્થ છે